विद्यार्थी मित्रों, चौथा धोरणना बधा विद्यार्थी मित्रोए हिंदी पाठ्यपुस्तक खोलवानी छे। मित्रों, धोरण चार तो चौथा धोरणना बधा विद्यार्थी मित्रों हिंदी पाठ्यपुस्तक खोलशे द्वितीय सत्र, बराबर। मित्रों, तो हिंदी पाठ्यपुस्तकमां द्वितीय सत्रमां आपणे त्रीजो पाठ पहोंच्या छीए। तो दरेक विद्यार्थी मित्रों त्रीजो पाठ खोलशे, बराबर। मित्रों, जे त्रीजा पाठमां तमने गिनती आपेली छे, गिनती छे एक से वीस, एटले के गिनती आपेली छे एक थी वीस, बराबर। मित्रों, तो आपणे अहीं जोशुं पाठमां, तो पाठमां तमने एक थी वीस गिनती आपेली छे। अमुक जग्याए शब्दमां आपेली छे, अमुक जग्याए खूटता अंक मूकवाना छे, अमुक जग्याए आपणने अंकने शब्दमां अथवा तो शब्दने अंकमां, आ रीते आपणने अलग अलग रीते आपेली छे। जुओ, आ रीते आपेलुं छे। तो दरेक विद्यार्थी मित्रोए त्रीजो पाठ खोलवानो छे, जे पेज नंबर तमने 12 ઉપર આપેલું છે, પેજ નંબર 12 અને 13, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો પેજ નંબર 12 અને 13 ઉપર તમને ત્રીજો પાઠ આપેલો છે, જે પાઠનું નામ છે ગિનતી, બરાબર મિત્રો। તો આપણે એનો પહેલો અભ્યાસ જોશું કે શિક્ષકે કે સહાયતા સે ગીત ગાન કીજી, એટલે કે આ ગીત છે એ બાળકોને સામૂહિક ગાવાનું છે। તો મિત્રો, હું અહીં બોલું છું, તમે બધા ધ્યાનથી સાંભળજો। एक दो तीन चार, आओ चले गिरनार, बराबर मित्रों। पहली पंक्ति आपेली छे के एक दो तीन चार, आओ चले गिरनार। त्यार पछी बीजी पंक्ति में आपेलू छे पांच छ सात आठ, सागर तट पर सोमनाथ, बराबर मित्रों। बीजी पंक्ति में आपू छे के पांच छ सात आठ, सागर तट पर सोमनाथ। त्यार पछी त्रीजी पंक्ति में आपेलू छे नौ दस ग्यारह बारह, कच्छे चले तो आशापुरा, बराबर मित्रों। त्रीजी पंक्ति में आपेलू छे कि नौ दस ग्यारह बारह, कच्छे चले तो आशापुरा। त्यार पछी आपेलू चौथी पंक्ति में है तेरह चौदह पंद्रह सोलह, बहुचर माँ का मुर्गा बोला। तेरह चौदह पंद्रह सोलह, बहुचर माँ का मुर्गा बोला। त्यार पछी आपेलू छे सत्रह अठारह उन्नीस वीस, सत्रह अठारह उन्नीस वीस, मामा जी की फोटो खींच, बराबर मित्रों। हवे आमा तमने सामूहिक गान में तमने एक थी वीस सुधीनी गिनती आपेली छे, जे तमने गीत रीते आपेली छे, बराबर मित्रों। जे तमारने ગાવામાં અને બોલવામાં જે ગાતા જાઓ અને તમને યાદ રહેતું જાય, બરાબર મિત્રો, તે રીતે તમને આપેલી છે। ત્યાર પછી અભ્યાસ બે માં આપેલું છે અંકો કો અનુલેખન કીજીએ। મિત્રો, આપણે અહીં એક થી નવ સુધીના અંક ગુજરાતી અને હિન્દી બંનેમાં આપેલા છે। તો મિત્રો, આપણે અહીં હિન્દીમાં અંક લખવાના છે, ગુજરાતીમાં તમને આપેલા છે, જેથી કરી તમને ખબર પડે કે એક ને એક કહેવાય, બે ને દો, ત્રણ ને તીન, ચાર ને ચાર, પાંચ ને પાંચ, છ ને છ, સાત ને સાત, આઠ ને આઠ, નવ ને નવ, બરાબર મિત્રો। જે તમને ઓળખાણ માટે અહીં ગુજરાતીના અંક આપેલા છે, પણ આપણે અહીં હિન્દી અંક લખવાના છે, જેમ કે એક દો તીન ચાર પાંચ છ સાત આઠ અને નવ, આ રીતે, બરાબર મિત્રો। તો આપણે આ દરેક લાઈનમાં એક થી નવ અંક હિન્દી ગિનતી લખવાની છે, બરાબર મિત્રો। ત્યાર પછી આપણને અભ્યાસ ત્રણ આપેલું છે કે જેમાં આપેલું છે ગિનતી ક્રમ સે બોલતે જઈએ, ક્રમ અનુસાર જોડતે જઈએ, ઓર દેખે કિસકા ચિત્ર બનતા હે, ચિત્ર મેં મનપસંદ રંગ ભરીએ, બરાબર મિત્રો। તો આપણને અહીં એક થી વીસ સુધી ગિનતી આપેલી છે, ગિનતીમાં તમારે એક ને દો સાથે જોડવાનું છે, દો ને તીન સાથે જોડવાનું છે, તીન ને ચાર સાથે, ચાર ને પાંચ, પાંચ ને છ, છ થી સાત, સાત થી આઠ, આઠ થી નવ, નવ થી દસ, દસ થી ગ્યારહ, ગ્યારહ થી બારહ, બારહ થી તેરહ, તેરહ થી ચૌદહ, ચૌદહ થી પંદરહ, પંદરહ થી સોલહ, સોલહ થી સત્રહ, સત્રહ થી અઠારહ,
18 થી 19 અને 19 થી 20. મિત્રો, 1 થી 20 સુધી તમે અહીં ગિનતી જોડશો તો તમને અહીં એક ચિત્ર મળશે, જે ચિત્રમાં તમારે તમને મનપસંદ રંગ ભરવાનો રહેશે. બરાબર મિત્રો? ત્યાર પછી આપણને પ્રશ્ન સોરી અભ્યાસ 4 આપેલો છે, જે આપેલું છે પઢીએ સમજીએ ઓર બોલીએ. બરાબર મિત્રો? જે આપણને અહીં 1 થી 20 સુધી ગિનતી, અંક અને શબ્દ બંનેમાં આપેલી છે, તે આપણે વાંચવાની છે, સમજવાની છે અને બોલવાની છે. બરાબર મિત્રો? તો તમે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે હિન્દી ગિનતી અંકમાં કઈ રીતે આપેલી છે અને શબ્દમાં કઈ રીતે આપેલી છે. બરાબર મિત્રો? ખાસ યાદ રાખવાનું છે કે ગિનતીને હિન્દીમાં અંકમાં કઈ રીતે લખવી અને તેને શબ્દમાં કઈ રીતે લખવી. બરાબર મિત્રો? તો અહીં પેલા 1 આપેલું છે, જે હિન્દી ગિનતી છે એને 1 કહેવાય. પછી હિન્દી ગિનતી 2, જેને શબ્દમાં લખ્યું છે 2. પછી આ પૂછે 3, તો એને શબ્દમાં લખાશે 3. ત્યાર પછી આપેલું છે 4, જેને શબ્દમાં લખાશે 4. 5 આપેલું છે, જેને શબ્દમાં 5 લખ્યું છે. પછી આપેલું છે 6, જેને શબ્દમાં લખ્યું છે 6. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ખાસ જોજો, યાદ રાખજો કે એને શબ્દમાં કઈ રીતે લખાય. પછી 7 આપેલું છે, તો અહીં 7 આપેલું છે. 8, તો 8. 9, તો 9. અને 10, તો 10. બરાબર મિત્રો? ત્યાર પછી આપેલું છે 11, જેને હિન્દી શબ્દમાં લખ્યું છે 11. 12, જે શબ્દમાં લખ્યું છે 12. 13, તો એને શબ્દમાં લખ્યું છે 13. 14, જે શબ્દમાં લખ્યું છે 14. 15, જે શબ્દમાં લખ્યું છે 15. પછી આપેલું છે 16, જે શબ્દમાં લખ્યું છે 16. 17, જે શબ્દમાં લખ્યું છે 17. 18, જે શબ્દમાં લખ્યું છે 18. 19, જે શબ્દમાં લખ્યું છે 19. અને 20, જે શબ્દમાં લખ્યું છે 20. બરાબર મિત્રો? તો આ રીતે આપણને 1 થી 20 સુધી ગિનતી અંક અને શબ્દમાં આપેલી છે, જે આપણે ધ્યાનથી વાંચ્યું. બરાબર મિત્રો? તમે પણ ધ્યાનથી તૈયાર કરજો. ત્યાર પછી આપણને અભ્યાસ 5 આપેલું છે કે ગિનતી કે અંકો ઓર શબ્દો મેં અનુલેખન કીજીએ. જે ગિનતીના અંક આપેલા છે તેની સામે આપણે એના શબ્દમાં લખવાનું છે. અંક અને શબ્દ બંનેમાં આપેલું છે તો આપણે પણ અંક અને શબ્દ બંનેમાં લખવાનું રહેશે. બરાબર મિત્રો? તો એમાં પેલું આપેલું છે 1, તો કે 1 એને હિન્દીમાં આપેલું છે 1 અને 1. પછી આપેલું છે 2, તો હિન્દીમાં આપેલું છે 2. 3, તો હિન્દીમાં છે શબ્દમાં 3. પછી અંકમાં આપેલું છે 4, હિન્દી અંક 4 આપેલું છે, તો એને શબ્દમાં 4. હિન્દી અંકમાં 5 આપેલું છે, તો હિન્દી શબ્દમાં 5. હિન્દી અંકમાં 6 આપેલું છે, તો હિન્દી શબ્દમાં 6. ત્યાર પછી હિન્દી અંકમાં 8 આપેલું છે, તો હિન્દી શબ્દમાં 8. હિન્દી અંકમાં 9 આપેલું છે, તો હિન્દી શબ્દમાં 9. ત્યાર પછી હિન્દી અંકમાં 10 છે, તો હિન્દી શબ્દમાં 10. પછી હિન્દી અંકમાં 11, તો શબ્દમાં પણ 11. અંકમાં 12, તો શબ્દમાં પણ 12. અંકમાં છે 13, તો શબ્દમાં પણ આપેલું છે 13. ત્યાર પછી આપેલું છે 15, અંકમાં આપેલું છે, જે શબ્દમાં આપ્યું છે 15. 16, જે શબ્દમાં આપેલું છે 16. હિન્દી અંકમાં 17 આપેલું છે, જે શબ્દમાં આપેલું છે 17. ત્યાર પછી આપેલું છે 18, જે હિન્દી શબ્દમાં આપેલું છે 18. ત્યાર પછી આપેલું છે 19, જે હિન્દી અંકમાં આપેલું છે, જે શબ્દમાં આપેલું છે 19. ત્યાર પછી મિત્રો આપેલું છે 20, જે હિન્દી શબ્દમાં પણ આપેલું છે 20. બરાબર મિત્રો? તો આ રીતે તમારે સારા અક્ષરે હિન્દી ગિનતી અને હિન્દી શબ્દ બંનેમાં સારા અક્ષરે લખતું જવાનું છે. અને યાદ રાખજો મિત્રો, તૈયાર કરજો, વાંચીને આપણે આમાંથી તૈયાર કરવાનું છે. બરાબર મિત્રો? ત્યાર પછી હવે આપણે પેજ 14મું જોશું. તો મિત્રો 14ના પેજમાં તમને અભ્યાસ 6 આપેલું છે કે ગિનતી ક્રમિક રૂપ સે બોલતે જાઈએ ઓર રેખા કો કાટતે બિના ઉન્હે જોડતે જાઈએ.
रेखा को काटते बिना એટલે કે રેખા ને કાપ્યા વગર આપણે જોડવાની છે જે આપણે અહીં ચિત્રમાં જોડ્યું તે જ રીતે આપણે અહીં પણ જોડવાનું છે આ અભ્યાસ 6 છે તે આપણે આવતા વિડિયોમાં જોશું બરાબર મિત્રો હવે તમારે અભ્યાસ પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો આ પાંચ અભ્યાસે તમારે વાંચીને તૈયાર કરવાના છે બરાબર મિત્રો થેન્ક યુ